કેમ છો વાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ભણીશું ધોરણ ચાર વિષય ગુજરાતી. ધોરણ ચાર વિષય ગુજરાતી કુહુ, એમાં જોઈશું ફરી એક લટર, જે રીતે પુનરાવર્તન કહીએ એને, આપણે આપણી ભાષામાં એને પુનરાવર્તન કહીએ એ જ રીતે ફરી એક લટર, એમાં ભાગ ફરી એક લટર એનો ભાગ એક છે. હવે એમાં આપણે જોઈએ આપણો ભાગ એક, ફરી એક લટરનો ભાગ એક. પહેલાં જ પ્રશ્નોના જવાબ આપ્યા છે આપણે અગાઉ પિરિયડો દરમિયાન. આપણે કેટલા પાઠ શીખી ગયા? એકથી ચાર શીખી ગયા. તો હવે એકથી આપણે ચાર પાઠમાં શું શીખ્યા એનું પુનરાવર્તન કરવાનું છે. તો પહેલાં આપણને શું આપેલા છે? પ્રશ્નોના જવાબ. પહેલાં આપણને શું આપેલું છે? પ્રશ્નોના જવાબ. તો ચલો જોઈએ પહેલાં પ્રશ્નોના જવાબ શું છે. નવ પ્રશ્ન આપેલા છે, મેં કાગળમાં લખ્યા છે, અને આ નવ પ્રશ્નો તો તમને કદાચ આવડતા પણ હશે. આ નવે નવ પ્રશ્ન તમને આવડતા જ હશે, એનું કારણ તમે સરસ રીતે પાઠ મેં સમજાવ્યો, કવિતાઓ મેં સમજાવી એ તમે ધ્યાનથી સાંભળ્યું છે, એના સવાલ જવાબ પણ આપણે જોયા છે. તો ફરી આજે રિવિઝન એટલે કે પુનરાવર્તન કરીએ. ફરી એક લટાર. પ્રશ્નોના જવાબ આપો, પ્રશ્નોના જવાબ આપો. એમાં પહેલું શું છે? ખિસ્સુ સૂરજ દાદાથી કેમ ડરી ગયું? ઓહો, ખિસ્સુ આપણો ખિસ્સુભાઈ ડરી ગયા હતા ને, ફરવા નીકળ્યા હતા, લો સુરત દાદાને જોયા તે ડરી ગયા. કેમ ડરી ગયા હતા? એમનો દેખાવ જોઈને ડરી ગયા હતા. એમનો દેખાવ કેવો હતો? ભયંકર દેખાવ જોઈને ડરી ગયા હતા. ખિસ્સુ સૂરજ દાદાની લાંબી લાંબી મૂછો જોઈને ડરી ગયું હતું. શું? ખિસ્સુ, જવાબ લખીશું, ખિસ્સુ સૂરજ દાદાની લાંબી લાંબી મૂછો જોઈ ડરી ગયું. પછી શું છે? પ્રશ્ન બે, દાઝવા છતાં ખિસ્સુ ધોબી કાકા પાસે કેમ ભાગી ન ગયું? કેમ ભાગી ન ગયું ખિસ્સુ? કરચલીવાળું ગંદુ હતું, તો કરચલીવાળું હતું, પણ પહેલાં તો સુરત દાદાએ એને સરસ મજાનું કરી દીધું, ચોખ્ખું સૂકવી દીધું. પછી કેવી કરચલી થઈ? તો ધોબી કાકા જોડે ગયું અને ગરમ ગરમ એમના પર ઇસ્ત્રી લાગી તો એ કેમ ના ભાગ્યું? જવાબ લખીએ, ખિસ્સાને પોતાની કરચલીઓ પર જે આડી અવળી કરચલી હતી દૂર કરવી હતી, તેથી દાઝવા છતાં ખિસ્સુ ધોબી કાકા પાસેથી ભાગી ન ગયું. કરચલીઓ દૂર કરવી હતી એટલે ભાગી ન ગયું. કરચલી દૂર ન કરવી હોત તો ભાગી જાત, દાઝી ગયું. ઓહો, કેટલું ગરમ ગરમ છે બાપ્પા, એમ કરીને. ત્રીજો પ્રશ્ન, કુકડીને ઊંચે ઉડવાનો પ્રયત્ન કરતા કોણ કોણ રોકતું હતું? લો, આપણી કુકડી હતી બિચારી, ઉપર ઊંચે પેલી વંડી પર ઉડવા માટે પ્રયત્નો કરતી હતી, તો એને કેટલા બધા લોકો રોકતા હતા, કોણ કોણ? ચલો લખીએ, કુકડીને ઊંચે ઉડવા પ્રયત્ન કરતા કુકડીની માં, પાછી એની જે બહેનપણીઓ હતી એ બહેનપણીઓએ રોકતી, અને કૂકડો અને પેલો ચાપલો કાગડો, કાગડો રોકતો હતા, એ બધા રોકતા હતા. કોણ કોણ? કુકડીની માં, કુકડીની બહેનપણીઓ, એનો પતિ કૂકડો, અને પેલો કાવ કાવ કરતો કાગડો, એ બધા કુકડીને ઊંચે ઉડવાના પ્રયત્ન કરતા રોકતા હતા. હવે આગળ જોઈએ પ્રશ્ન ચાર શું છે. દિવ્યેશવાળો પાઠ આપણો. દિવ્યેશે રિયા, નેહા એની બહેનપણીઓ હતી ને, એના ક્લાસમાં ભણતા હતા એ બધા, શરીફા, ભવ્યા, ધૈર્ય અને નૈનેશ માટે કઈ કઈ રાખડીઓ બનાવી? કેમ આ બધી દિવ્યેશ તો ખબર છે ને કેટલો હોશિયાર હતો, બેસ્ટમાંથી બેસ્ટ બનાવતો હતો, તો એણે તો ઘણી બધી રાખડીઓ બનાવી દીધી, અને બધાની મનપસંદ રાખડીઓ, આને આ ગમે, પેલાને આ ગમે, એ રીતે એને ખબર જ હતી કે આને કઈ રાખડીઓ બનાવવી, કોને ગમી જશે, તો એણે કેમ એ રીતે રાખડીઓ બનાવી? જોઈએ જવાબમાં. દિવ્યેશે રિયાને કારેલાનું શાક, લો રિયાને શાક ભાવતું હતું, કારેલાનું શાક ભાવતું હોવાથી તેના માટે કારેલાની રાખડી, કારેલાના બિયાની રાખડી બનાવી. કોના માટે? રિયા માટે, કેમકે એને કારેલાનું શાક ભાવતું, જ્યારે જોઈએ રાખડી જોઈએ ત્યારે એને, રાખડી જોઈએ ત્યારે એને દિવ્યેશ યાદ આવે, અને એની બનાવેલી અવનવી રાખડી જોઈને એને ખૂબ ગમે. નેહાને લાકડું ગમતું હોવાથી, નેહાને શું ગમે છે વધારે? લાકડું. તો લાકડું ગમતું હોવાથી તેના માટે લાકડાના, લાકડાની પારાવાળી,
નેહા માટે લાકડાના પારાવાળી લાકડું ગમતું હોવાથી, શરીફાને સૂતર ગમતું હોવાથી, તેના માટે સૂતરની, શરીફા હતી એને સૂતરના તાતણા આવે છે ને એ ગમતી તો સૂતરની બનાવી, ભવ્યાને ઘૂઘરા પ્રિય હોવાથી તેના માટે ઘૂઘરાવાળી, ધૈર્ય ચિત્રકાર હતો તો તેને તેના માટે ચિત્ર કરેલી કેવી મેઘધનુષવાળી, લો એના માટે મેઘધનુષવાળી, નૈનેશને કાપડ ગમતું હોવાથી તેના માટે કાપડના ફૂલવાળી, ફૂલ રાખડી જેવી રાખડીઓ બનાવી હતી, બનાવીને રિયાને કારેલાનું શાક ભાવતું હોવાથી કારેલાના બીની રાખડી, નેહાને લાકડું ગમતું હોવાથી લાકડાના પારાવાળી, શરીફાને સૂતર ગમતું હોવાથી સૂતરની, ભવ્યાને ઘૂઘરા ગમતા હોવાથી ઘૂઘરાવાળી, ધૈર્ય ચિત્રકાર હોતો તેથી તેને મેઘધનુષવાળી, નૈનિષને કાપડ ગમતું હતું તો તેને ફૂલવાળી, કાપડના ફૂલવાળી ફૂલ રાખડી બનાવી હતી. હવે આગળ જોઈએ, રક્ષાબંધનના દિવસે દિવ્યેશનો હાથ ખાલી કેમ હતો? દિવ્યેશની કોણે રાખડી બાંધી પછી એને દિવ્યેશનો હાથ ખાલી કેમ હતો? કેમ કે એની 2 વર્ષની ઢીંગલી, એટલે કે એનું બેનનું નામ નાની હતી, એની બેનનું નામ શું હતું? ઢીંગલી. શું નામ આપ્યું હતું? ઢીંગલી. ઢીંગલી જેવી બહેન થોડા સમય પહેલાં જ બીમારીના કારણે દુનિયા છોડીને જતી રહી હતી, એટલે કે એનું મૃત્યુ થયું હતું. બીમાર હતી પણ દિવ્યેશની બહેન ઢીંગલી બીમાર હતી, તો રક્ષાબંધનના થોડા દિવસો પહેલાં જ એનું મૃત્યુ થયું હતું. એટલે દિવ્યેશને કોણ રાખડી બાંધે? એટલે દિવ્યેશને રિયાએ રાખડી બાંધી. પછી દિવ્યેશને હાથ ખાલી જોઈ, એનો સંકોચિત એટલે કે એનું મૂંઝાયેલું મોં જોઈ, કોણે રાખડી બાંધી? આપણી રિયાએ એને રાખડી બાંધી. આપણી પ્રાચ પ્રશ્ન અહીં જોયા. હવે પાછળ 6ઠો પ્રશ્ન. શું છે 6ઠો પ્રશ્ન? વાંચીએ. બકરીનું બચ્ચું સિંહ પરિવાર છોડીને કેમ જતું રહ્યું? છેલ્લે એની માએ કહ્યું હતું ને સિંહણે કે હવે મોટિયા એટલે કે બકરીના બચ્ચા અને નાનીઓ એટલે સિંહનું બચ્ચું ભૂલ ન પડે, એની ખાસ ધ્યાન રાખજો. તો બકરીના બચ્ચાને એમ કહે છે ને કે હવે મોટિયા જતો રહે, હવે તારા પરિવારમાં હવે મારો નાનીઓ પણ મોટો થશે, તને નુકસાન કરશે, માટે કેમ જતું રહ્યું? જવાબ જોઈએ. સિંહણના કહેવાથી બકરીનું બચ્ચું સમજી ગયું કે પોતે બકરો છે, હવે સિંહનું બચ્ચું મોટો સિંહ થયો છે, કે હવે સમજી ગયા કે આ તો બચ્ચું છે, હતા તો અમે ચાલતા હતા, હવે મોટા થઈ ગયા, તેથી કોઈ દિવસ તેને પૂરો કરી દેશે. પૂરો કરી દેશે એટલે કે મારી નાખશે બકરીના બચ્ચાને. આ વિચારથી બકરીનું બચ્ચું પરિવાર છોડી જતું રહ્યું. એની માએ સમજાવ્યું હતું ને કે હા તું જતો રહે, નહીં તો મારો નાનીઓ મોટો થઈ ગયો છે, હવે એનો સ્વભાવ બદલાઈ જશે, કદાચ એ તને નુકસાન કરશે, કદાચ તને મારી નાખે. આગળનો પ્રશ્ન જોઈએ. દાંત આવ્યા પછી અક્ષય શું ખાઈ શકે છે? જુઓ ને, હવે એમની દાંતની મેં દાંત આવી ગઈ, દાંતની ફોજ આવી ગઈ, તો એ શું ખાઈ શકતા? દાંત આવ્યા પછી અક્ષય ચવાણું ભેળ ભજીયાને ભાત ખાઈ શકે છે. ફોજ આવી ગઈ હતી દાંતની એટલે. હવે 8મો સવાલ. મહાસાગરનું પાણી ડહોળું હોય છે કે ચોખ્ખું? કેમ? જવાબ લખીશું. મહાસાગરનું તો પાણી ચોખ્ખું જ હોય છે ને, મેં તમને કહ્યું હતું ને કવિતા દરમિયાન, મહાસાગરનું પાણી ચોખ્ખું હોય છે કારણ કે તે વહેતું રહે છે, મોજા આવતા રહે, જતા રહે, એટલે ગંદકી બહાર આવી જાય અને ચોખ્ખો થઈ જાય મહાસાગર થાય છે ને. હવે એ આગળનો પ્રશ્ન, એ પણ મહાસાગરને લગતા છે. નદી તળાવ દરિયામાં પ્લાસ્ટિકની થેલીઓ, પવાલા એટલે પેલા પ્લાસ્ટિકના ગ્લાસ આવે છે પાણી પીને આપણે નાખી દઈએ, પવાલા ચપ્પલ
વગેરે જેવો કચરો કેવી રીતે થાય છે, આ બધું તો આપણને ખબર જ છે. આપણે ફરવા જઈએ છીએ એટલે બધું ત્યાં નાખીને આવીએ છીએ, એટલે આ બધો કચરો ત્યાં ભેગો થાય છે. ક્યાં? નદી કિનારે, તળિયા કિનારે, તળાવ કિનારે થાય છે કે નહીં. અને પછી જેમ પાણી આગળ પાછળ થાય એટલે કે દરિયાના મોજા આવે એટલે બધો કચરો અંદર લઈ જાય, પછી મોજા ઉછળે એટલે પાછો બહાર આવે એટલે કચરો થાય. નદી, તળાવ તથા દરિયા કિનારે લોકો નાસ્તો કરીને, આપણે કરીએ છીએ ને નાસ્તો કરીને, નાસ્તાના કાગળ અને ખાલી પ્લાસ્ટિકની થેલીઓ ફેંકે છે. શું કરે છે? નદી, તળાવ તથા દરિયા કિનારે લોકો નાસ્તો કરીને નાસ્તાના કાગળ અને ખાલી પ્લાસ્ટિકની થેલીઓ ફેંકે છે. તેમજ ચા, કોફી, જ્યુસ, પાણી પીને ખાલી ગ્લાસ ફેંકે છે. તેમજ ચા કોફીના પેલા ખાલી ગ્લાસ હોય છે ને પ્લાસ્ટિકના, એ ફેંકે છે. પાછું શું? તૂટેલા ચપ્પલ પણ ફેંકી દે છે. તૂટેલા ચપ્પલ પણ ફેંકી દે છે. ચપ્પલ તૂટી ગઈ હોય તો કચરા પેટીમાં આ બધું નાખવાની જગ્યાએ બધા કિનારા ઉપર નાખી દઈએ છીએ આપણે. પવન આવતા ઉડીને તે નદી, તળાવ અને દરિયામાં જાય છે. પવન આવે એટલે પવન સાથે બધો હલકો ફૂલકો કચરો બધો નદી તળાવમાં જતો રહે છે. તેમજ દરિયા કિનારે ભરતી આવતા એટલે કે દરિયાનું પાણી છેક આગળ સુધી કાંઠા કિનારાથી પણ આગળ આવી જાય છે. આ બધું દરિયાની અંદર જાય છે. આ રીતે નદી, તળાવ, દરિયામાં પ્લાસ્ટિકની થેલીઓ, પવાલા, ચંપલ જેવો કચરો ભેગો થાય છે. આ બધું આપ કોણ કરે છે? આવો બધો કચરો આપણે જ કરીએ છીએ. આપણે આવી ગંદકી કરવી જોઈએ નહીં. તો આપણે નદી, તળાવ, દરિયા કિનારે, આપણું ઘરનું આંગણું, બીજાના ઘરની આગળ કોઈ દિવસ આપણે કચરો નાખવો જોઈએ નહીં. હંમેશા આપણે કચરો કચરાપેટીમાં જ નાખવો જોઈએ. કચરો હંમેશા કચરાપેટીમાં જ નાખવો જોઈએ. આપણે નવ પ્રશ્નોના જવાબ જોયા. હવે આગળની પ્રવૃત્તિ જોઈએ. નવ પ્રશ્નોના જવાબ તમે જોયા, સાથે લખ્યા. હવે આપણે આગળની પ્રવૃત્તિ જોઈએ. પ્રશ્ન બી શું છે? શબ્દોના અર્થ જાણો. તે શબ્દોનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવવાનું છે. પહેલું શું છે? ભાડવાત. ભાડવાત એટલે કે જે ભાડેથી રહેતા હોય, ભાડુઆત, આ બધા એના અર્થ છે. ભાડું અથવા ભાડું આપીને રહેના. હવે એના વાક્ય બનાવે છે. તમને જે રીતે વાક્ય ફાવે એ રીતે લખી શકાય છે. કેટલાક લોકો પોતાનું ઘર હોય છે, જ્યારે કેટલાક લોકો ભાડુઆત એટલે કે ભાડેથી તરીકે રહે છે. જાનકીના કાકા મુંબઈ નોકરી કરે છે, તેઓ ત્યાં ભાડવાત તરીકે રહે છે. મેં આપણે બનાવ્યું વાક્ય, અમે અમદાવાદમાં ભાડવાત તરીકે રહીએ છીએ. તમને જે રીતે વાક્ય બીજું ફાવતું હોય તો પણ લખી શકાય છે, પણ એમાં ભાડવાતનો અર્થ વ્યવસ્થિત રીતે આવવો જોઈએ. પછી શું છે? તકલાદી. આ તકલાદી વસ્તુઓ કહીએ છીએ ને આપણે, એમ જલ્દી તૂટી જાય તેવું. પ્લાસ્ટિકની માપ પટ્ટી સાવ તકલાદી છે, વારે ઘડીએ તૂટી જાય છે, કે પ્લાસ્ટિકની પટ્ટી તો ફટાફટ તૂટી જાય. પહેલાંના કાચ તકલાદી આવતા, હવે તો બંદૂકની ગોળીથી એ ન તૂટે તેવા મજબૂત કાચ આવી ગયા છે. જોયા છે ને આપણે. ત્રીજું લખીએ, કદીએ આપણે તકલાદી વસ્તુઓ વાપરવી જોઈએ નહીં, ફટ લઈને તૂટી જાય. તૂટી જાય એટલે મમ્મી કે પપ્પા આપણને બોલે વઢે. હવે ત્રીજું વાક્ય, ત્રીજું શું છે? અવનવી એટલે કે નવી નવી વસ્તુઓ, જુદી જુદી વસ્તુઓ બનાવીએ. આપણે વેસ્ટમાંથી વેસ્ટ દિવ્યેશ કરતો હતો ને આપણો, એ માયા. શું કહે છે? માયા, મારા ભાઈને અવનવી વસ્તુઓ ભેગી કરવાનો ભારે શોખ હોય ને, અમુકને બધું જે મળે ભેગું કરી દેવું એ. મેહા, હું પણ જાત જાતના છીપલા ભેગા કરું છું, મારો સંગ્રહ જોવો છે, કે હું એ આવું જ કરું છું. આપણને પણ કંઈ મળ્યું હોય, તૂટ્યું ફૂટ્યું હોય ભંગાર, તો આપણે કેવું ભેગું કરીએ છીએ? પેન્સિલની અણીઓનું બોક્સ ખાલી થયું હોય તો પણ આપણે ભેગું કરીએ, એવી રીતે આપણે બધું ભેગું કરીએ છીએ. ચોથું છે પરચૂરણ.
ખાસ મહત્વનું નહીં, ફાલતું કંઈ કામનું ન હોય એવું પરચુરણ, બધી વસ્તુઓ આપણે નથી કહેતા મમ્મી બાપા આ શું બધું પરચુરણ ભેગી કરે છે, ના જોતી તો નાખી દે. ધારા બહેન, આ હેરીનો રૂમ તો જુઓ, પ્લાસ્ટિકના ઢાંકણ તૂટેલી બંગડીઓ બધી છૂટક વસ્તુ આમ તેમ પડેલી છે. મયંકભાઈ, એમાં શું, હું નાનો હતો ત્યારે પણ મને આવી પરચુરણ વસ્તુઓ ભેગી કરવાનો ભારે શોખ હતો, આવીને પરચુરણ. હવે શું છે, હતાશ, નાસીપાસ, હતાશ થવું. અજય દસમાની પરીક્ષામાં ફેલ થયો એટલે હતાશ થઈ ગયો. મને રમકડું ન મળતા હું પણ હતાશ થઈ ગઈ, એ રીતે પણ લખી શકાય છે. પ્રશ્ન ત્રણ, આપેલા વાક્યો માટે મજા આવે એવી છે ને ફરી એક લટાર. આપેલા વાક્યો માટે કૌંસમાંથી યોગ્ય ઇમોજી, એટલે કે મોબાઈલ તો વાપરો છો એટલે તો તમને ખબર જ હશે, ઇમોજી ઇમોજી પસંદ કરી દોરી. તમારા મિત્ર સાથે સરખાવો, તમારા કરતાં તેણે જુદું દોર્યું છે કેમ એ પૂછવાનું. જો જુદું દોર્યું હોય તો શિક્ષક મદદથી તેના કારણો વર્ગમાં ચર્ચા કરો. હવે આગળ કહીએ, જા અહીંથી, તો આ મુક્કાવાળું ચિત્ર આવશે અહીં. શાબાશ એટલે આ થમ્સઅપવાળું ચિત્ર આવશે. છી તો મેં આ પ્રકારનું દોર્યું છે. બાપરે તો આ કેવું સુંદર, તો આ વાળું. ઓ મા કેવું સરસ, એ પણ આવશે. કેવી મજા, વાહ. આ રીતના મેં અહીં ચિત્ર દોરેલ છે, તમે પણ દોરજો. આજમાં જા અહીંથી એટલે મુક્કાવાળું ચિત્ર, શાબાશ એટલે કે થમ્સઅપ, કેવું સુંદર, આ કેવું સરસ, એમાં પણ ઇમોજી જોઈ જ હોય. કોઈને વોટ્સઅપ કરીએ છીએ, કોઈની ફ્રેન્ડ સર્કલમાં હેપી બર્થડે લખીએ ત્યારે આપણે આવી ઇમોજીઓ મોકલીએ છીએ ને. હવે આગળ, તો તમારાથી શું બોલાય જાય, કોઈ ઘટના એવી બની જાય તો આપણે શું બોલીએ છીએ, આપણે પડી જઈએ ઓ બાપરે વાગ્યું એવું કહીએ છીએ ને, એ રીતે. હાશ બચી ગયો, કેવી નવાઈ, કેવી સુંદર, બાપરે કેવો સમજુ, કેવી મજા આવે, કેવો પ્રેમ, વાહ વાહ, અરે પેટ ફાટી જવાનું છે, હસી હસીને મારું પેટ ફાટી જવાનું છે, એમ કહીએ છીએ ને. તમે વિમાનમાં બેસી વાદળોમાં ઉપર જાઓ તો કેવી મજા આવે છે, આપણે એમ કે કેવી મજા આવે નહીં. તમે લેસન ભૂલી ગયા તો રોજ, અને શિક્ષક તપાસવાનું ભૂલી જાય તો હાઈ સાચ તો બચી ગયા, ટીચરે લેસન ચેક કર્યું જ નહીં. તમને ચમકતા પીળા રંગની એક લકોટી જડી, કેવી સુંદર મસ્ત લકોટી છે, એમ કહીએ છીએ ને, તો કેવી સુંદર ઉપરથી કૌંસમાંથી જોઈને લખવાનું છે. તમારા મમ્મીને તમારી મનપસંદ વાનગી બનાવી તો વાહ વાહ, ખાવાની મજા પડી જવાની. પપ્પા તમારા પર ગુસ્સે થયા તો બાપ રે ભાગો, નકર માર પડશે. સિંહને બકરીના બચ્ચા પર વાલ આવ્યું, કેવો પ્રેમ છે. દિવ્યેશ તેના પિતાને કામમાં ટેકો કરતો, કેવો સમજુ કહેવાય, હે ને. અત્યારે તમે કરો છો આવું બધું, મિત્રો સાથે આખો દિવસ રમવાનું હોય, રમવા મળ્યું તો હાશ, આ તો આખો દિવસ રમવા મળ્યું. કૃષ્ણને જોઈ કાળી નાગે ફૂફાડો માર્યો, બાપરે ભાગો, આપણે તું કહીએ બાપરે ભાગો. ત્રણ સફરજન ખાધા પછી ટોમે ચોથું સફરજન માખ્યું, અરે ફેટ ફાટી જવાનું આ છોકરાનું ખાઈ ખાઈને. એ રીતે આપણે દરેક શબ્દ જોઈએ આપણે કઈ રીતે વાપરીએ. આગળ જોઈએ પાંચમો પ્રશ્ન, કુકડીને ઊંચે ઉડવાનું મન હતું. આ આપણી કુકડી બેનવાળી વાર્તા છે, ખબર છે ને. બેનપણીઓ તેની મમ્મી કુકડી, કુકડો અને બધા તેની મજાક ઉડાવતા. એક વખત બિલાડીથી બચવા તે ઊંચા પથ્થર પર પહોંચીને ઉડી ફટાકથી પોતે થોડું વધારે ઊંચું ઉડી શકે તે જોતા એના આનંદનો પાર ન રહ્યો. હવે તે રોજ વધુ મહેનત કરવા માંડી ને વધુ ઊંચે પહોંચવા લાગી, આપણને ખબર છે ને. હવે એના પ્રશ્નો બનાવીએ. પ્રશ્નો બનાવી જવાબ માટે પ્રશ્ન બનાવો. જવાબ આપેલા છે, આપણે પ્રશ્ન બનાવવાના છે. બેનપણીઓ, માં અને કુકડો શું કરતા હતા, કુકડીની મજા કોણ ઉડાવતા હતા, તો જવાબમાં આપણે એમ લખીશું, બેનપણીઓ, માં અને કુકડો, આપણે એ રીતે જવાબ કરતા હતા ને. આપણે જ્યારે આ વાક્ય વાંચીએ અને પછી આપણા મનમાં અહીં આવી રીતે ફકરો આપેલો હોય તો આપણે એને જોઈએ કે હા કોણ કોણ આ બધા ત્રણ છે તો પણ શું કરતા હતા, મજાક ઉડાવતા, તો કેમ મજાક, કોણ કોણ મજાક ઉડાવતા, એ રીતે આપણે પ્રશ્ન પૂછી શકીએ છીએ. ઊંચા પથ્થર પર,
કેમ ઊંચા પથ્થર ઉપર જઈને બેસી ગઈ કુકડી બેન આપણી? કેમ બેસી ત્યાં? બિલાડીઓથી ગભરાઈને કુકડી ક્યાં ચડી ગઈ? બિલાડીથી ગભરાઈને કુકડી ક્યાં ચડી ગઈ? ઊંચા પથ્થર પર. ત્રીજું, બિલાડીથી બચવા જતા કુકડી પથ્થર પર શા માટે પહોંચી? આ બિલાડીથી બચવા જવું છે તો કુકડી ત્યાં શું કર્યું હશે? તો આપણે પ્રશ્ન પૂછીએ ને કે કુકડી બેન તમે પથ્થર પર શા માટે પહોંચી ગયા છો, બેસી ગયા છો? તો આપણે શું જવાબ આવે? કુકડીનો, બિલાડીથી બચવા જતાં હું પથ્થર ઉપર ચડી ગઈ. હવે ચોથો શું જવાબ છે? પોતે થોડું ઊંચે ઉડી તેથી કુકડીના આનંદનો પાર કેમ રહ્યો? કુકડીને કેમ આજે આનંદનો પાર ન રહ્યો? એના આનંદનો પાર ન રહ્યો ઊંચું ઉડી શકી તે માટે. આ ફકરું તમે ધ્યાનથી વાંચવાનો અને એ જ વાક્યને જ્યાં જવાબ આવતો એ વાક્ય વાંચીએ એટલે આપણને સવાલનો જવાબ આપણને મળી જાય, પ્રશ્ન મળી જાય. જવાબ આપેલા છે, આપણે પ્રશ્ન બનાવી શકીએ. થોડું વધારે ઊંચે પહોંચવા કુકડી શા માટે વધુ મહેનત કરતી હતી? રોજ પછી મહેનત કરવા લાગી વધુ ઊંચે પહોંચવા. શું આજે આટલું ચડી પછી કાલે એનાથી વધારે? ખબર છે ને કુકડી બેન તો પીછા લઈ આવ્યા ને માથી કલગી અને પીછાને બધું એમને લેવું હતું તો એ થોડું થોડું ઊંચે ઉડવા લાગ્યા પણ એમને હાર માની નહીં. હવે આગળ જોઈએ પ્રશ્ન છ. પ્રશ્ન છ, કોષ્ટકમાંથી યોગ્ય શબ્દ શોધી ખાલી જગ્યા પૂરો. આવું તો તમને બજાવે કરવાની હે ને. ભિખારી તેના વાટકામાં 2000 રૂપિયાની નોટ જોઈ ખાલી જગ્યા થઈ ગઈ, શું થઈ ગયો હશે? ચકિત. તો આ ચકિત ઉપર મેં ગોળ કર્યું છે, ચકિત થઈ જાય ને. હા, 2000 રૂપિયા આપ્યા કોઈ આપે ના, પણ આ તો એક જોક્સ જેવું વાત સવાલ જવાબ છે. કાનાને નાનપણથી વાંસળી વગાડવાનો બહુ ખાલી જગ્યાથી હોંશ હતી કે હા શું વાંસળી વગાડ તો હોંશ. શિકારીને જોઈ પક્ષીએ પોતાની પાંખો ખાલી જગ્યા લીધી, કેવું કરે? આમ સિકુડે જાય ને, આમ બંધ થઈ જાય તો સંકેલી. તો આવી રહ્યું આપણું સંકેલી, એના પર આપણે ગોળ કરી દીધું. ઉર્વિલ સુંદર રમકડા બનાવતો, તે કામ કરે ત્યારે તેના મિત્રો તેને ખાલી કરતા જોઈ રહેતા કે નિરખ્યા રહેતા, એ અહીં ગોળ કરેલું આપેલું છે. નિરખ્યા રહેતા એટલે કે જોઈ રહેતા હતા, આમ આશ્ચર્યચકિત થાય, વેસ્ટમાંથી બેસ્ટ બનાવે એટલે. જન્મદિને સંગીતા પપ્પા પાસે નવી સાયકલની ખાલી જગ્યા લઈને બેઠી, જીદ અથવા રઢ. શું? રઢ, આપણે જોયું હતું ને જીદ. ભાઈ બહેન લીમડાની ડાળીએ હિંચકો બાંધી ખાલી જગ્યા હતા, શું કરતા હતા? ઝૂલતા હતા. તો ક્યાં છે? ઝૂલતા. ગોળ કર્યું, ખાલી જગ્યા પૂરી. સાતમું, કાગડા ભાઈ તો વાત વાતમાં બધાને સલાહ આપ્યા કરતા, તેથી કાગડી કાબર તેને શું કહેતી હતી? શું કહેતો? આ શું છે? દોઢ ડાયો. આપણે કોકને કહે કે કરીએ તો આપણને શું કહે કે આ દોઢ ડાયા ગીરી છોડી દો, દોઢ ડાયા ગીરી છોડી દો. તો દોઢ ડાયો, અને દોઢ ડાયા ઉપર આપણે ગોળ કર્યું, દોઢ ડાયા ઉપર આપણે ગોળ કર્યું. તો અહીં આપણે દરેક ખાલી જગ્યાઓ જોઈ અને દરેક ખાલી જગ્યાઓના અહીં આપણે ગોળ પણ કર્યા. દરેક ખાલી જગ્યા જોઈ અને એના કોષ્ટકમાંથી સાચી ખાલી જગ્યા શોધી અને ગોળ પણ કર્યું. હવે આપણો ફરી એક લટારનો ભાગ અહીં પૂરો થાય છે. ફરી એક લટાર ભાગ એકનો, ભાગ એક પૂરો થાય છે. તો ભાગ એકનું આપણે આજે હોમવર્ક મેળવી લઈએ. તો ચલો જોઈ લઈએ હોમવર્ક. આપણે અગાઉ પિરિયડો દરમિયાન પાઠ 1-4 સુધી કમ્પ્લીટ પૂરું કર્યું છે. તો આજે આપણે ભાગ પાઠ એટલે કે ફરી એક લટાર પુનરાવર્તન જોઈએ, પુનરાવર્તન જોઈશું. તો એમાં પુનરાવર્તન એકમાં આપણે પ્રશ્ન એકમાં પહેલો સવાલ, બીજો સવાલ, ત્રીજો, ચોથો, પાંચમો, એમ કરીને આપણે 9 સવાલના જવાબો લખીશું. પહેલાં 5 છે, પછી 6, 7, 8, 9. દરેક સવાલ જવાબો સરસ સુંદર અક્ષરે લખીશું, પરીક્ષા દરમિયાન આપણે તકલીફ ના પડે. પછી પ્રશ્ન 2, શબ્દોના અર્થ જણાવો, શબ્દોના અર્થ જણાવી એ લખીશું. 1, 2, 3 સરસ સુંદર અક્ષરે, 4 અને 5 સરસ સુંદર અક્ષરે લખીશું.
પછી આપણે આ ઇમોજી મજા આવે એવી ઇમોજી દોરીશું, ઇમોજી દોરીશું. પછી પ્રશ્ન ચાર, શું બોલાય છે? ઉહ આહ, બાપ રે, પેટ ફાટી જવાનું, કેવું સરસ સુંદર. એ વાક્ય દસ લખીશું. પછી પ્રશ્ન પાંચ, ફકરો લખીશું અને આપણી બેનપણીની વાર્તા પણ એના સવાલ જવાબ લખીશું. છ નંબરનો પ્રશ્ન, ખાલી જગ્યાઓ સરસ મજાનું કોષ્ટક, આ તો આપણને દોરવું ખૂબ ગમે, કોષ્ટક દોરીશું, સાથે સાથે એમાં જવાબ પણ ગોળ કરતા રહીશું. આ રીતે આપણે દરેક પ્રશ્નના જવાબ લખીશું. ફરી એક લટાર એક, એ આપણે પાઠ ચાર નહીં પરંતુ નવા પેજેથી ચાલુ કરવાની રહેશે. હવે એનો ભાગ આવે આપણે બીજો અધૂરો પાઠ, એટલે કે અધૂરો અભ્યાસ બીજા પિરિયડ દરમિયાન કરીશું. તો આવજો વિદ્યાર્થી મિત્રો, મળીશું બીજા ભાગમાં.